જંબુસર તાલુકામાં જરૂરિયાતમંદોને સ્કોટ કેસા કંપની તરફથી ધારાસભ્ય સંજયભાઈ સોલંકીના હસ્તે કીટોનું વિતરણ કરવામાં આવ્યું છે. વિશ્વની સાથે ભારત જ્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યું છે, જેના તકેદારીના ભાગરૂપે લોકડાઉનમાં સદંતર ધંધા રોજગાર બંધ છે, આવામાં રોજ લાવી ખાનારા ગરીબ વર્ગની હાલત કફોડી બની ગઈ છે. તે સ્થિતિને ધ્યાને લઈને જંબુસરના ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ સ્કોટ કેસા કંપનીના મેનેજમેન્ટ રાકેશભાઈ પટેલ અને સમીરભાઈ મહાજનને રજૂઆત કરતા તાલુકાના જરૂરિયાતમંદોને ધારાસભ્ય સંજયભાઈ સોલંકીના હસ્તે 500 કીટ આપવામાં આવી હતી. સાથે ધારાસભ્ય સંજયભાઈ સોલંકીએ કંપની સત્તાધીશોનું આભાર માન્યું હતું. ભારતમાં આજે આખી દુનિયાની અંદર જ્યારે કોરોનાની બીમારીથી ભારત દેશની અંદર જ્યારે લોકડાઉન થવાથી એમાં આપણો તાલુકો અને જિલ્લો પણ જ્યારે સમાવેશ થયેલો છે, એ પરિસ્થિતિ અંદર જ્યારે આપણે ભરૂચ જિલ્લાની અંદર પોઝિટિવ કેસ આવેલા છે, મારા મતથી ત્યાં જંબુસર, ઇખર અને દેવલાની અંદર પણ પોઝિટિવ કેસ આવેલા હોય, એ ગામોની અંદર ક્વોરન્ટાઇન થયેલા હોય, એ લોકોને જીવન જરૂરની વસ્તુની જરૂર હોય, એ સમયે મેં સ્કોટ કેસાને રજૂઆત કરવા હતી. ત્યાંના એચઆર રાકેશભાઈ અને સમીરભાઈને રજૂઆત કરી તાત્કાલિક અસરથી 500 જેટલી કીટોનું એમને વિતરણ કરેલી છે. એ કંપનીનો આજે ખૂબ દિલથી એમનો આભાર વ્યક્ત કરું છું. આજરોજ જ્યારે ભારત કોરોના વાયરસના સંક્રમણ સામે લડી રહ્યું છે અને લોકો લોકડાઉનની પરિસ્થિતિમાં ઘરમાં રહેવા મજબૂર છે, પોતાના ધંધા રોજગાર પણ જઈ શકતા નથી, તેવી પરિસ્થિતિમાં એમને જીવન જરૂરિયાત ચીજવસ્તુઓની ઘણી અછત સર્જાઈ રહી છે. માન્ય ધારાસભ્ય શ્રી સંજયસિંહ સોલંકી સાહેબના કહેવા પરથી અમે પણ શોર્ટ કૈસા કંપની તરફથી આવા જરૂરિયાતમંદ લોકોને થોડી ઘણી મદદ કરવા માટે 500 જેટલી અનાજની કીટ તૈયાર કરીને આજે એમને સુપ્રત કરી રહ્યા છે. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.